नमस्कार मित्रों, आज आप धोरण 10 सामाजिक विज्ञान विषय ની અંદર પ્રકરણ નંબર 9 વન અને વન્ય જીવ સંસાધન વિશે અભ્યાસ કરીશું. સામાજિક વિજ્ઞાનમાં કેટલા ભાગ પડે છે? જેમ કે ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. આપણે અગાઉ પ્રકરણ નંબર 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો જોઈ ગયા, જે હતો ઇતિહાસ વિભાગ. આજે આપણે જોશું પ્રકરણ નંબર 9 વન અને વન્ય જીવ સંસાધન, એ છે ભૂગોળ વિભાગ. શરૂ કરીએ. સૌથી પહેલા આપણે પ્રકરણ નંબર 9 ના ટાઇટલને સમજીએ. એમ કહેવાય કે જો આપણે પ્રકરણ ટાઇટલ સમજી જઈએ ને તો લગભગ અડધું પ્રકરણ આપણને ખબર પડી જાય. સૌથી પહેલા ટાઇટલને સમજીએ. ટાઇટલમાં આપેલા બે શબ્દો, એક છે વન અને બીજો છે વન્ય જીવ. વન કોને કહેવાય? તો વન એટલે જંગલ. તો વન્ય જીવ કોને કહેવાય? એ જંગલમાં રહેતા વિવિધ જીવો એટલે વન્ય જીવ. કયા જીવો? તો પશુ, પક્ષી, પ્રાણી, મનુષ્ય વગેરે. ફરીવાર, વન એટલે શું? જંગલ. અને વન્ય જીવ એટલે શું? એ જંગલમાં રહેતા વિવિધ જીવો. હવે જોઈએ આપણે જંગલ. જંગલ કોને કહેવાય? પહેલા તો આપણે જંગલનો અર્થ સમજીએ. કોને કહેવાય જંગલ? તો વૃક્ષો, ઝાડી ઝાકરા કે ઘાસનો સમુદાય. એટલે જંગલ. પરિવાર, વૃક્ષો, ઝાડી ઝાકરા કે ઘાસનો સમુદાય એટલે જંગલ. આ બધા જ ભેગા થાય ત્યારે જંગલ બને છે. હવે આજે જંગલની અંદર જે વનસ્પતિ હોય છે તે વનસ્પતિને આપણે કુદરતી વનસ્પતિ પણ કહીએ છીએ, અથવા તેને અક્ષર વનસ્પતિ પણ કહેવાય છે. પહેલા તો આ જે વનસ્પતિ છે એને કુદરતી વનસ્પતિ શા માટે કહેવાય એ સમજવા માટે કુદરતી વનસ્પતિની વ્યાખ્યા સમજવી પડે. કુદરતી વનસ્પતિ કોને કહેવાય? તો જે વનસ્પતિનો ઉછેર માનવની સહાય વિના, માનવની સહાય વિના કુદરતી રીતે થયો હોય. કેવી રીતે? કુદરતી રીતે થયો હોય તેવી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે. હવે આપણને એમ કે અક્ષત વનસ્પતિ એટલે શું? અક્ષત વનસ્પતિનો અર્થ થાય છે માનવની સહાય વિના કુદરતી રીતે ઉગી નીકળેલી વનસ્પતિ. ફરીથી એકવાર, કુદરતી વનસ્પતિ કોને કહેવાય? જે વનસ્પતિનો ઉછેર માનવની સહાય વિના કુદરતી રીતે થયો તેવી વનસ્પતિને કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે. આપણને સવાલ એમ પૂછાય કે કુદરતી વનસ્પતિ કોને કહે? પણ સવાલ એમ પૂછાય અક્ષર વનસ્પતિ એટલે શું? તો પણ જવાબ આ જ આવે. હવે આપણો જવાબ આવે છે અહીંયા કે આ વનસ્પતિને શા માટે કુદરતી વનસ્પતિ કહેવામાં આવે છે. તો જંગલોની અંદર આ જે વનસ્પતિઓ છે તેને શું મનુષ્ય કોઈ વખત રોકવા માટે કે એ વૃક્ષને પાણી પાવા માટે ગયા છે? તો કે ના, આ બધા બધી જ જે વનસ્પતિ છે એ આપોઆપ ઉગી ઉઠી છે, એની અંદર મનુષ્યનો કોઈ હાથ નથી. તેથી આ બધી વનસ્પતિને કુદરતી વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે અર્થ જોયો જંગલનો. હવે આપણે જંગલનું વર્ગીકરણ કરીશું.
જંગલનું વર્ગીકરણ અથવા તો જંગલોના પ્રકાર. તો જંગલનું વર્ગીકરણ બે રીતે કરવામાં આવ્યું છે. કઈ બે? તો પહેલી છે વર્ગીપટ્ટી હેતુસરની દ્રષ્ટિએ અને બીજું માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ. અહીંયા એક વસ્તુ કહેવાની રહી ગઈ, કુદરતી વનસ્પતિ અથવા તો જંગલ. હવે સમગ્ર ભારતમાં કે લગભગ લગભગ ઘણા બધા ઓછા થઈ ગયા છે. સમગ્ર ભારતમાં બહુ જ ઓછી એવી જગ્યા છે કે જ્યાંથી આપણને કુદરતી વનસ્પતિ મળી રહી છે. એ કઈ જગ્યા છે? તેવી ત્રણ જગ્યાઓ ખાસ છે. તો હિમાલય, બીજી છે સુંદરવનનું જંગલ, અને ત્રીજી છે થરના રણના દુર્ગમ વિસ્તારમાં. કુદરતી વનસ્પતિ ક્યાં જોવા મળે છે? હિમાલય, સુંદરવનના જંગલોમાં અને થરના રણના દુર્ગમ વિસ્તારોમાં આ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. જંગલનું વર્ગીકરણ કેટલા પ્રકારે કરવામાં આવે? બે પ્રકારે. કયા? વહીવટી હેતુસરની દ્રષ્ટિએ અને માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ. વહીવટી હેતુસરની, જેના દ્વારા વહીવટ થતો હોય તે દ્રષ્ટિએ જંગલનો પ્રકાર, અને જે માલિક છે તેના આધારે જંગલના પ્રકાર. તો વહીવટ થતો હોય તેવા કેટલા પ્રકાર છે? તેના ત્રણ પ્રકાર છે. કયા કયા? અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. કયા છે પરિવાર? અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત. માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પણ ત્રણ પ્રકાર પડે છે. કયા ત્રણ પ્રકાર છે? તો રાજ્ય માલિકીનું જંગલ, સામુદાયિક જંગલ અને ખાનગી જંગલ. ફરીથી જંગલનું વર્ગીકરણ કેટલા પ્રકારે? બે પ્રકારે. વહીવટી હેતુસરની દ્રષ્ટિએ અને માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ. વહીવટી હેતુસરની દ્રષ્ટિએ કેટલા પ્રકાર? તો ત્રણ પ્રકાર. કયા કયા? અનામત જંગલ, સંરક્ષિત જંગલ અને અવર્ગીકૃત જંગલ. જ્યારે માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ કેટલા પ્રકાર? તો ત્રણ પ્રકાર. કયા કયા? રાજ્ય માલિકીનું જંગલ, સામુદાયિક જંગલ અને ખાનગી જંગલ. મિત્રો, થોડી વાર વિવિધ કોર્સ કરીને આ આકૃતિ અંદર રાખી. ચાલો હવે જોઈએ વહીવટી હેતુસરની દ્રષ્ટિ જંગલના પ્રકાર. એમાં સૌથી પહેલા જોઈએ આપણે અનામત જંગલ. સૌથી પહેલા પ્રશ્ન એ છે કે અનામત જંગલ કેવાય કોને? અનામત જંગલ એટલે જે જંગલોને વન્ય પેદાશો અને ઇમારતી લાકડું મેળવવા માટે સરકાર દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યા હોય.
તેવા જંગલોને અનામત જંગલ કહે છે. ફરી એકવાર, જે જંગલોને વન્ય પેદાશ મેળવવા અને ઇમારતી લાકડું મેળવવા માટે સરકાર દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યા હોય તેવા જંગલોને અનામત જંગલ કહેવામાં આવે છે. આ જંગલોમાં બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરી શકાતી નથી. વન્ય પેદાશ મેળવવા અને ઇમારતી લાકડું મેળવવા માટે પણ સરકારની મંજૂરી લઈને તેમાં જવું પડે છે. આ પ્રકારના જંગલો પર સરકારનું સંપૂર્ણ નિયંત્રણ હોય છે. કોનું નિયંત્રણ હોય તો કે સરકારનું નિયંત્રણ. આ પ્રકારના જંગલોમાં લાકડા કાપવા, વીણવા કે પશુ ચરાણની પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. એટલે જો કોઈ વ્યક્તિ લાકડા કાપવા હોય અથવા તો ત્યાં વસ્તી ત્યાં રહેતી એવી પ્રજાઓ ને જો લાકડા વીણવા હોય અથવા પશુ ચરાવવા હોય તો પણ તે જઈ શકતી નથી. મતલબ સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. સમગ્ર ભારતના જે કુલ જંગલ વિસ્તાર છે એના 54.4% જંગલ વિસ્તાર અનામત જંગલો રોકે છે. કેટલા ટકા? 54.4%. ફરીવાર અનામત જંગલ કોને કહેવાય? તો જે જંગલોની વન્ય પેદાશો અને ઇમારતી લાકડું મેળવવા માટે સરકાર દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યા હોય તેવા જંગલોને અનામત જંગલ કહે છે. આ પ્રકારના જંગલોની દેખરેખ કોણ રાખે છે? કે સરકાર. સરકારનું સંપૂર્ણ નિયંત્રણ હોય છે. આ પ્રકારના જંગલોમાં સાનો પ્રતિબંધ હોય છે? લાકડા કાપવાનો, લાકડા વીણવાનો અને પશુ ચરાણનો. સમગ્ર ભારતના જે કુલ જંગલ વિસ્તાર આવેલા છે એના કેટલા ટકા જંગલ વિસ્તારો અનામત જંગલ રૂપે છે? તો 54.4%. હવે જોઈએ આપણે સંરક્ષિત જંગલ. સંરક્ષિત જંગલોની દેખરેખ સરકાર દ્વારા જ કરવામાં આવે છે. આ જંગલોમાં સંપૂર્ણ નિયંત્રણ હોય છે. આ જંગલમાં દેખરેખ સરકાર રાખે છે. સંરક્ષિત જંગલની અંદર વૃક્ષોને હાનિ પહોંચાડ્યા વિના સ્થાનિક લોકોને લાકડા વીણવાની અને પશુ ચરણની છૂટ હોય છે. ફરીથી, વૃક્ષોને હાનિ પહોંચાડ્યા વિના સ્થાનિક લોકો એટલે જે લોકો એ જંગલમાં રહેતા હોય તે લોકો અથવા તો એ જંગલની આજુબાજુમાં રહેતા હોય તે લોકોને લાકડા વીણવાની અને પશુ ચરણની છૂટ હોય છે, પરંતુ લાકડા કાપવાની મનાઈ હોય છે. આ પ્રકારના જંગલો સમગ્ર ભારતની અંદર 29.2% હિસ્સામાં આવેલા છે. જે સમગ્ર ભારતની અંદર જે જંગલો છે એમાંથી 29.2% જંગલો સંરક્ષિત જંગલો છે. અને હવે આપણે જોઈએ ત્રીજું, અવર્ગીકૃત જંગલો. આ જંગલો દુર્ગમ વિસ્તારમાં આવેલા હોવાથી અને ગીચ હોવાથી તેમનું વર્ગીકરણ કરવામાં આવ્યું નથી. જો નામ પર આપણને ખબર પડી જાય અવર્ગીકૃત છે એટલે દુર્ગમ વિસ્તારમાં આવેલા હોવાથી અને ગીચ હોવાથી તેમનું વર્ગીકરણ કરવામાં આવ્યું નથી. આ જંગલોમાં લાકડા કાપવા, વીણવા કે પશુ ચરણ પર કોઈ પ્રતિબંધ નથી.
સમગ્ર ભારતની અંદર આવેલા જંગલોમાં 16.4% જંગલો અવર્ગીકૃત જંગલો આવેલા છે. મિત્રો વિડિયોને પોઝ કરીને નોટબુકમાં ઉતારી લઈએ અને એકવાર ધ્યાનથી જોઈ લઈએ. હવે જોઈએ આપણે માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. જેમાં સૌથી પહેલા જોઈએ આપણે રાજ્ય માલિકીનું જંગલ. આ જંગલની અંદર નામની અંદર જેનો જવાબ છે રાજ્ય માલિકી, મતલબ એનો માલિક કોણ હોય તો કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર. આ પ્રકારના જંગલો પર રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર નિયંત્રણ હોય છે. ભારતમાં આવેલા મોટા ભાગના જંગલો આ પ્રકારના આવે છે. હવે જોઈએ સામુદાયિક જંગલ. સામુદાયિક જંગલનું નિયંત્રણ અધિકૃત કોણ રાખે છે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. એટલે શું? તો સ્થાનિક કક્ષાએ જેના દ્વારા વહીવટ થતો હોય તે સંસ્થા દ્વારા આ જંગલ દેખરેખ રાખવામાં આવે છે. હવે માનો કે સામુદાયિક જંગલ કોઈ ગામની અંદર હોય, ગામની અંદર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કઈ? તો ગ્રામ પંચાયત. તો ગામની અંદર આ સામુદાયિક જંગલ છે એની દેખરેખ કોણ રાખશે? ગ્રામ પંચાયત. એ જંગલ તાલુકામાં હોય તો તાલુકા પંચાયત, જિલ્લામાં હોય તો જિલ્લા પંચાયત, નગરપાલિકામાં હોય તો નગરપાલિકા, અને મહાનગરની અંદર હોય તો મહાનગરપાલિકા દ્વારા આ જંગલની દેખરેખ રાખવામાં આવે છે. સામુદાયિક જંગલની દેખરેખ આની સ્વરાજ્યની આ સંસ્થાઓ દ્વારા રખાય છે. અને છેલ્લું આવે છે ખાનગી જંગલ. આ જંગલો વ્યક્તિગત માલિકીના હોય છે. એટલે આ જંગલોના માલિક વ્યક્તિ પોતે હોય છે. આવા જંગલો ભારતમાં પંજાબ, હિમાચલ, મેઘાલય અને ઓડિશા જેવા રાજ્યોમાં આવેલા છે. પરંતુ હાલમાં આ પ્રકારના જંગલો ક્ષત વિક્ષત અવસ્થામાં કે ઉજ્જડ અવસ્થામાં આવી ગયા છે. ખાનગી જંગલોની દેખરેખ એટલી સારી ન રાખવા કેટલાક જંગલો નાશ થયા. ક્ષત મતલબ નાશ થઈ ગયો, વિકસત મતલબ કેટલાક જંગલો હજુ છે. ખાનગી જંગલો કેટલાક નાશ થયા છે, કેટલાક છે, પણ જે છે તે કેવી અવસ્થામાં છે કે ઉજ્જળ અવસ્થામાં. ફરીવાર એકવાર રાજ્ય માલિકીનું જંગલ, રાજ્ય કેન્દ્ર સરકારનું નિયંત્રણ હોય, ભારતના મોટા ભાગના જંગલ આ વિસ્તારમાં આવે છે, સામુદાયિક જંગલ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા આ જંગલની દેખરેખ રખાય છે, ખાનગી જંગલ તો વ્યક્તિ
ના હોય છે ક્યાં આવેલા છે પંજાબ હિમાચલ મેઘાલય અને ઓડિશા હાલમાં કેવી સ્થિતિમાં છે આ જંગલો સંવિકસિત અવસ્થામાં કે ઉજ્જડ અવસ્થામાં વિડિયો પોઝ કરીને આ પર લખી લેવાનું છે અને ધ્યાનથી મે વાંચી જવાનું છે જંગલોનું વર્ગીકરણ બે પ્રકારનું હતું વહીવટી હેતુની દ્રષ્ટિએ અને માનવીય અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જેમાંથી માનવીય અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ તો સહેલું છે યાદ રહી જાય તેવું છે પરંતુ વહીવટી હેતુની દ્રષ્ટિએ જે આ ત્રણ જંગલો છે એમાંથી ખાસ કરીને આ બે જંગલો ના મુદ્દા એકબીજામાં ઘૂસવાની શક્યતા રહે છે થોડુંક એને પોઈન્ટ વાઇઝ યાદ કરી લઈએ અનામત જંગલ કેટલા ટકા 54.4 સંરક્ષિત જંગલ 35.2 અવર્ગીકૃત જંગલ 16.4 ટકા અનામત જંગલ કોને કહેવાય તો જે જંગલોને વન્ય કૈલાશ અને ઇમારતી લાકડું મેળવવા માટે સુરક્ષિત રાખવામાં આવ્યા હોય તેવા જંગલને અનામત જંગલ કહેવાય માત્ર આ એક જંગલની અંદર જ આવી વ્યાખ્યા આવે છે બાકી આ બંનેમાં એવી કોઈ વ્યાખ્યા નથી આ જંગલ પર કોનું નિયંત્રણ હોય તો સરકારનું પણ કેવું સંપૂર્ણ નિયંત્રણ જ્યારે સંરક્ષિતની અંદર સરકાર દ્વારા દેખરેખ રખાય છે એટલે સંપૂર્ણ નિયંત્રણ છે ત્યારે દેખરેખ છે આ જંગલને તો વર્ગીકૃત કરવામાં આવ્યા જ નથી આ જંગલમાં લાકડા કાપવા પીવા કે પશુ ચારણ બધી જ પ્રવૃત્તિ પર પ્રતિબંધ છે પરંતુ અહીં સ્થાનિક લોકોને વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા વિના લાકડા વીણવાની અને પશુ ચારણની છૂટ છે પણ લાકડા કાપવાની મનાઈ છે આની અંદર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ